बाळ गणेश, बाळ गणेश। माँ, आपे मने मोदक खावा माटे बोलाव्यो छे ने? मोदक खवडावा माटे नहीं, काम माटे बोलाव्यो छे। आले, आ सामान तारा पिताश्रीनी पासे जईने राखी दे। पण माँ, आ समये तो पिताश्री कैलाश पर छे, त्यां जईश तो मारो खेल अटकी पड़शे। बाळ गणेश, आ समये तारा पिताश्री ध्यान करी रह्या छे, शुं तने गमशे? जो ध्यान माथी उठ्या पछी एमने स्नान माटे फूलोनी सुगंध અને અંગૂઠો ન મળ્યો તો? આપ ઠીક કહી રહ્યા છો માં, પહેલા માતા પિતાની સેવા, તત્પશ્ચાત કામ બીજા। ચાલો મૂષક મહારાજ, કૈલાશ જઈએ। તમે આ પકડો અને આ મને આપો। प्रभु बाळ गणेश, प्रभु तमने आ रीते गबड़ावानी चेष्टा कोणे करी? જણાવો મને, હું એનું માથું ફોડી નાખીશ। આ બધું તમે જ કર્યો છે નંદી મહારાજ। મે? કિંતુ હું કેવી રીતે? આ અપરાધ તો તમારાથી થયો છે નંદી મહારાજ। ચાલો હવે કોઈ પણ ક્ષણ વેડફ્યા વિના પોતાનું વચન પૂરું કરો, તમે તમારું માથું ફોડો। જો આ અપરાધ મે કર્યો છે તો મને દંડ જરૂર મળવો જોઈએ। હું હમણાં પેલા પહાડ પર મારું માથું ફોડી નાખું છું। અરે ધોબો નંદી મહારાજ, પેલા પહાડના સ્થાન પર તમે વૃક્ષને પણ ટક્કર મારી દેશો તો પણ તમારું વચન રહી જશે। જેવી આજ્ઞા પ્રભુ। આગમ સાચું કહ્યું તમે, આ તો મારી જ નાક છે। અરે કોઈ અમને રોકો, નંદી થોભી જાઓ। કહો મૂષક મહારાજ, આ રમૂજમાં મજા આવી કે નહીં? બહુ મજા આવી પ્રભુ। નંદી, આ સામાન તમે જલ્દીથી પિતાશ્રી પાસે જઈને મૂકી આવો। પ્રણામ મુનિવર। પ્રણામ મુનિવર। આયુષ્યમાન ભવ પ્રભુ બાળ ગણેશ, અમે મહાદેવને મળવા આવ્યા છીએ। પિતાશ્રી તો આ સમયે ધ્યાનમગ્ન છે મુનિવર। તો એમને જગાડો બાળ ગણેશ, અમારું એમને મળવું અતિ આવશ્યક છે। શું હું આપની આવશ્યકતાનું કારણ જાણી શકું છું મુનિવર? ઓમ સ્વાહા, ઓમ સ્વાહા। અભિજા દુષ્ટ પાપી, હવે તારા મૃત્યુનો સમય આવી ગયો છે।
કૌશલ ઋષિ, મારી સાથે લડવા માટેની તારી ઈચ્છા શક્તિની પ્રશંસા કરું છું, એટલા માટે જીવનદાન આપી રહ્યો છું. કિંતુ આ જીવનદાન કેવલ કાળ સુધીનું જ છે. કાલે હું તમને બધાને મારીને ખાઈ જઈશ. જો આપણે સમય રહેતા સિંદુરાસુરને ન રોક્યો બાળ ગણેશ, તો એ સમસ્ત માનવ જાતિ માટે કાળ બની જશે. મારા વિચારે આટલા નાના એવા કાર્ય માટે આપે પિતાશ્રીનો ધ્યાન ભંગ કરવાની કોઈ આવશ્યકતા નથી. મુનિવર, આપના દુષ્ટ સિંદુરાસુરને તો હું એકલો જ જોઈ લઈશ. પરંતુ પ્રભુ, તમે તો હજી બાળક છો અને એ શરીરના અનુપાત સાથે વાળની તુલના ન કરો. મુનિવર, કીડી નાની એવી હોય છે, પરંતુ એ હાથીની સૂંઢમાં પ્રવેશીને એને પછાડવાની શક્તિ ધરાવે છે. શું તમે બધા તૈયાર છો? હા પ્રભુ. હા પ્રભુ. તો ચાલો. બીજી વાર આવી ભૂલ નહીં કરતા. નિર્દોષ પ્રાણીઓ અને ઋષિ મુનિઓને મારીને સ્વયં પોતાને શૂરવીર સમજવા વાળા સિંદુરાસુર, હું તને લડવા માટે પડકારી રહ્યો છું. બહાર આવ સિંદુરાસુર. કોનું મૃત્યુ આવ્યું છે જે મારા દ્વાર પર મને પડકારી રહ્યું છે? હિંમત હોય તો બહાર આવ સિંદુરાસુર. મૃત્યુ આવ્યું છે જે મને પડકારી રહ્યું છે? સામે આવો. સામે જ તો ઉભો છું સિંદુરાસુર, નીચે તો જો. તું મને મારીશ બાળક? નહીં સિંદુરાસુર, હું તને નહીં મારું, પણ તારો અહંકાર જ તને મારશે. લાગે છે આ રાક્ષસની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. પરંતુ તમને એવું કેમ લાગી રહ્યું છે? કેમ કે મારી પાસે બુદ્ધિ છે જે તમારી પાસે નથી. તમારા ધન્યવાદ સિંદુરાસુર. તમારી આ હસવાની કળાએ મારું ભરપૂર મનોરંજન કર્યું છે. સિંદુરાસુર, જે મોતનું બીજું નામ છે, એ તમને મનોરંજનનું સાધન લાગે છે? નિસંદેહ. હવે વાતોમાં સમય વ્યર્થ ન કરો સિંદુરાસુર. યદી તમે વચન આપો છો કે આજ ઉપરાંત તમે કોઈ પણ ઋષિ મુનિઓ અને મનુષ્યોને નહીં સતાવો, તો હું મહાદેવ પાર્વતી પુત્ર બાળ ગણેશ તમને છોડી દઈશ. તું છે મહાદેવ પુત્ર બાળ ગણેશ? તો ઠીક છે, હું વ્યર્થમાં સમય નથી વેડફતો અને તને હું હમણાં જ પકડીને મસળી નાખું છું. મસળવાની ઈચ્છા જાગૃત થઈ ગઈ. પહેલા પકડીને તો દેખાડો. કેવી રીતે બચે છે બાળ ગણેશ?
ओम नमः शिवाय। आपना पराक्रम पर शंका करवा बदल अमने क्षमा करो बाल गणेश। शंका त्यागो मुनिवर, आपनी वातो मा हूँ अने नंदी जी पिताश्री ने अंगोछा अने फूलोनी सुगंध देवानु भूली गया। ए पहला के तेओ ध्यान माथी उठे मारे ए बन्ने वस्तुओ त्यां पहुंचाड़वी पड़शे। हूँ जाऊ छु, प्रणाम। बाल गणेश नी जय। माँ आ कौन छे? आ श्रवण छे गणेश। आ दूर ना गामे थी आवे छे अने हवे आपनी साथे ज रहशे। तमे जमवानु शुरू करो, हूँ जल्दी थी आऊ छु। प्रभु आ लियो मोदक, मे खास तमारा माटे बनाव्या छे। प्रभु तमे विश्राम करो। कौन छे तू? हूँ छु श्रमण, बाल गणेश नो साचो भक्त। हूँ छु बाल गणेश नो साचो भक्त, तू नहीं? ना हूँ छु। साचो भक्त कौन छे? एनो फैसलो कौन करशे? प्रभु तमारी मर्जी होई तो अमारी परीक्षा करी लो, तमने खबर पड़ी जशे कि तमारो साचो भक्त कौन छे। हूँ के मूषक। मूषक तैयार छे ने? प्रभु जरे तमारो हाथ मारा माथा पर छे तो मने डर कई वात नो, हूँ तैयार छु। ठीक छे, हूँ तमारी 5 विभिन्न परीक्षाओ करीश, जे वधारे जीतशे एज साचो भक्त कहेवाशे। हाँ, पण परीक्षा देती वक्ते छळ कपटनो प्रयोग नथी करवानो। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं पूजा करवी अनिवार्य छे। अभियान शुरू करी दीधुं, આટલી મોટી ભૂલ મારાથી કેમ થઈ ગઈ? હે પ્રભુ, અમારા સર્વ વિઘ્નો દૂર કરો, બાળ ગણેશની જય। સાચો ભક્ત હું જ બનીને દેખાડે મૂષક, અને તે માટે હું કઈ પણ કરી શકું છું। પ્રભુ હું જીતી ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો। અરે મૂષક, શ્રવણે કહ્યું હતું તું દોડ છોડીને ખાવાનું ખાવા બેસી ગયો હતો, જોયું હારી ગયો ને? નહીં મોશક, જો આમ જ ચાલતું રહેશે તો તું હારી જઈશ અને પછી શ્રવણ સાચો ભક્ત કહેવાશે, વિચારી લે। ચાલો હવે બીજી પરીક્ષાનો સમય થઈ ગયો। હું શું લખ્યું છે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। પ્રભુ
તમે શ્રવણને સાચો ભગ બનાવી લ્યો, મૂષકનું આ કામ નહીં. અમે કેટલીય વાર મૂષકને કહ્યું કે વાંચતા શીખી લે, શીખી લે. જો મૂષકે વાંચતા શીખ્યું હોત તો આજે જીતી જાત. મૂષક, હવે શ્રવણે બે બે પરીક્ષાઓ જીતી લીધી છે. હવે સાંભળો, હવે તમારી સામે જે પણ આવે એ ખાવાનું છે, પણ તમારી આંખો બંધ કરીને. શું? જો તારે પરીક્ષા નથી દેવી તો હાર માની લે શ્રવણ. નહીં નહીં પ્રભુ, હું તૈયાર છું. હું તો તમારો સાચો ભક્ત છું. હું તમારી દરેક આજ્ઞા માનવા તૈયાર છું પ્રભુ. અગમ બગમ, બાંધી દો આમની આંખો પર પટ્ટી. શું થયું, તમે બંને થકી ગયા? નહીં નહીં, ભોજન હજી સમાપ્ત નથી થયું, બસ આ છેલ્લું છે. મને કઈક ગડબડ લાગી રહી છે, મારે જોવું પડશે. ક્યાંક ફક્ત મને જ તો તીખા મરચા નથી ખવડાવ્યા? વાહ મૂષક, આ વખતે તો તું જીતી ગયો. આશ્રમ પર આક્રમણ! નંદી, ભૃંગી, ચાલો આપણે એમને પાઠ ભણાવીએ. પ્રભુ, હું પણ ચાલે તમારી સાથે અને તમારી રક્ષા કરીશ ઓલા દૈત્યોથી. મૂષક, શ્રવણ, લાગે છે તમારી છેલ્લી પરીક્ષાનો સમય આવી ગયો છે. જે માં સફળ થશે એ જ મારો સાચો ભક્ત કહેવાશે. જેવી તમારી આજ્ઞા પ્રભુ. તમે અંદર જાઓ, અમે અહીંયા સંભાળી લેશું. પ્રભુ, આના માટે તું એકલો જ પૂરતો છું, તમે થોડો વિશ્રામ કરી લો. નહીં પ્રભુ, આને તો હું જ મારીશ. બાળ ગણેશ, તને અને તારા મિત્રોને જો ભ્રમ હોય કે મને સહેલાઈથી મારી નાખશે તો તે અસંભવ છે. અસંભવ. કદાચ મને મારી શકતો હોત, કદાચ. શું થયું? મારા ભક્તો જ્યારે પણ હૃદયથી કઈ પણ માંગે છે તો હું એમને આપી દઉં છું. બસ ફક્ત શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તે સાચી શ્રદ્ધાથી માંગ્યું છે તો હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. તથાસ્તુ. કાઈ નહીં બિગાડી શકે તું મારું, કાઈ નહીં. ઉભા રહો. ઉભા રહો. મારું મામને ના ઉભા રહ્યો. જરા તમે આનાથી તો લડીને બતાવો. Oh!
ક્યાં જઈ રહ્યા છો? બાળ ગણેશ મને માફ કરી દો, હું પાછો ક્યારેય નહીં આવીશ, ક્યારેય નહીં. તને લાગ્યું તો નથી ને? પ્રભુ, તમે જ્યાં હો ત્યારે મારા જેવા સાચા ભક્તને કઈ વાતનો ડર? અરે તો પછી અહીંયા જમીન પર કેમ પડ્યો છે? માના હાથના લાડુ નથી ખાવા, ચાલ. પ્રભુ, મને ક્ષમા કરી દેજો, મેં તમને દગો આપ્યો છે અને હું પ્રભુ ભક્તિમાં પણ મૂષક રાજથી ઓછો જ સાબિત થયો. હું પ્રસન્ન છું કે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. શ્રવણ, એક સાચો ભક્ત એ જ હોય છે જેને પોતાના પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ હોય છે અને એ પોતાના સ્વાર્થ માટે નથી જીવતો, અને એટલે જ મૂષક તો જીતી ગયો. શ્રવણ, મારા મિત્ર, તે સાચા ભક્ત બનવા માટે ખોટી રીતો અપનાવી, પણ તારો પ્રભુ ભક્તિ માટેનો પ્રેમ સાચો હતો, અને જેના દિલમાં બાલ ગણેશ માટેનો સાચો પ્રેમ હોય એ મારો મિત્ર છે. આવો મિત્ર, ગળેલા. આ કેટલું કઠિન છે પ્રભુ, કાલે વાંચીને સંભળાવું? મૂષક, વાંચવું તો આજે જ પડશે, નહીં તો નંદી ગુસ્સો થઈ જશે, પછી મને નહીં કહેતો. જણાવું છું મૂષક મહારાજ, પાછલી વખતે તો નંદીએ અમને ઉલટા લટકાવી દીધા હતા, પૂરા બે દિવસ પછી અમે નીચે ઉતરી શક્યા. શાંત નંદી, શાંત, આટલો ગુસ્સો સારો નથી. હું વાંચું છું. ભોલેનાથ, બચાવો અમને બધાને, આ સૃષ્ટિને, સિંધુએ સ્વર્ગને પણ તહેસ નહેસ કરી નાખ્યું છે, આખા દેવલોકમાં હાહાકાર મચી ગયો છે. શું એ સિંધુ અહીંયા કૈલાશ પર આક્રમણ કરવા આવી રહ્યો છે? અહીંયા કૈલાશ પર આટલું દુસ્સાહસ સિંધુમાં? ભોલેનાથ, અને એ કહેતો આવી રહ્યો છે કે તમને પણ બંદી બનાવી લેશે. શું એવું કહ્યું એને? તો તમારા સુધી સિંધુની હવા પહોંચી જ ગઈ, અમારાથી લીધેલ વરદાનોનો દુરુપયોગ કરી રહ્યો છે સિંધુ. ભોલેનાથ, હવે આપણે શું કરીએ? તમે ચિંતા ના કરો, હું એને મજા ચખાવું છું. ગણેશ, પરંતુ બાળક ગણેશ જ ઠીક રહેશે આ કાર્યને સંપન્ન કરવા માટે. પ્રભુ, તમે પણ, તમે માતા છો એટલા માટે જ કહી રહ્યા છો, પરંતુ તમે સ્વયં એ જાણો છો કે બાળ ગણેશ જ અમારા કોઈ પણ માંથી શૌર્ય કે ચતુરાઈમાં ઓછા નથી. બાળ ગણેશ, સિંધુ રાક્ષસે ઘોર તપસ્યા બાદ મારાથી વરદાનમાં અમૃત અને ભોલેનાથ પાસેથી સૂર્યદેવના આપેલા કવચને એમનું ત્રિશુલ કે જે સૌથી કઠિન ધાતુથી બનેલ છે એ ભેદી ન શકે એવું વરદાન લીધું છે. સિંધુની નાભીમાં અમૃતની ભરેલ એક કૂપી છે જેને એને સૂર્યદેવના કવચથી ઢાંકેલ છે. એ કૂપીને તોડીને સિંધુને મારી શકાય છે, નહીં તો સિંધુ અમર રહેશે. હું તૈયાર છું, પરંતુ બધા ગણ પણ નથી અહીંયા, આટલી મોટી સેનાનો સામનો કેવી રીતે થશે? તમે ચિંતા ન કરો માતા, સિંધુ માટે તો હું એકલો જ કાફી છું, અને પછી હું એના મળેલા વરદાનોને પણ તો જાણું છું. હું જીતીને જ આવીશ માતા. જાણું છું વિજય ભવ પુત્ર. આટલી મોટી સેના, સારી તૈયારી કરી છે. પ્રભુ, એ આપણી નહીં,
એ રાક્ષસની સેના છે. અરે જાણું છું મૂષક, ચિંતા નહીં કર. સિંધુ દુસાહસી, તું ભગવાન વિષ્ણુ અને ભોળેનાથને બંદી બનાવવા ચાલ્યો છે? એ બાળક, ચાલ્યો જા પોતાના ઘરે. તું હું ભોળેનાથ અને ભગવાન વિષ્ણુને મારીને કૈલાશ પર રાજ કરીશ, રાજ. તું મારો સમય વ્યર્થ ના કર. દુષ્ટ રાક્ષસ, તે એમનું નામ પણ કેવી રીતે લીધું? એમના સુધી પહોંચતા પહેલા તને મારી સાથે લડવું પડશે. અચ્છા, પરંતુ એક બાળક સાથે શું લડવું? કિંતુ તું છે કોણ? હું છું બાળ ગણેશ, ભોલેનાથ નો પુત્ર. સારું છે, સારું છે, પરંતુ બાળક, તું મારી આ મોટી સેનાનો સામનો કેવી રીતે કરીશ? તારી પાસે તો સેના છે જ નહીં. અમે આટલા જ પર્યાપ્ત છે તારા માટે. આ નાનકડો ઉંદર, આ પુતલો, અને આ જાડો રાક્ષસ, અને આ અજીબ દેખાતો માણસ, અને તું અમને મારીશ? નંદી, હમણાં નહીં, જ્યારે હું કહીશ ત્યારે પોતાનો ગુસ્સો ઉતાર જાના પર. સિંધુ, હજુ પણ કઈ નથી બગડ્યું. ભોળેનાથ પાસે માફી માંગી લે અને અહીંયાથી ચાલ્યો જા, નહીં તો આનું પરિણામ તારી માટે ખૂબ જ ખરાબ રહેશે. અરે બાળક, તું તો શું, તારા પિતા પણ મારું કઈ નથી બગાડી શકતા. પેલા તમને બધાને મારીશ, પછી ભોળેનાથને. સિંધુ, તારું આટલો દુસાહસ, સર્વનાશ કરી દો બધા રાક્ષસોનું. મૂષક, હજુ તારો સમય નથી આવ્યો. ઓક્રમો, પરંતુ હા, તારે પોતાના અસલી રૂપમાં આવવું પડશે. જેમી આપની આજ્ઞા પ્રભુ. અરે કાયરો, ભાભી જાઓ અને જામીને સામનો કરો એમનો. અરે બાળક, તે મારી સેનાને મારી, પરંતુ હું એકલો જ પર્યાપ્ત છું. મિટાવી દઈશ બધું જ. બાળ ગણેશ, તું શું મને મારીશ? હું તો અમર છું, અમર. જ્યાં સુધી મારી પાસે અમૃત છે, મને કઈ નથી થઈ શકતું, કઈ નહીં. મને મારવા આવ્યો હતો. મને મારવો તારું એક સપનું જ રહી જશે. કાશ તું મને મારી શકતો. સાચે જ મારી ઈચ્છા છે
કે તું મને મારે, પરંતુ એ થઈ નથી શકતું, કેમ કે હું અમર છું. અમર! શું થયું? સિંધુ, મારા ભક્ત જ્યારે પણ કઈ દિલથી માંગે છે તો હું એમને આપી દઉં છું, પણ હા, શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તે સાચી શ્રદ્ધાથી માંગ્યું છે ને, તો હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. તથાસ્તુ. બાળ ગણેશ, જ્યાં સુધી મારી પાસે આ અમૃત છે. અરે ઉભો રે, મને ખબર છે, ભગવાન વિષ્ણુએ મને બધું કહ્યું છે. અચ્છા, પણ શું તું એ જાણે છે કે સૂર્યદેવના આપેલા આ કવચને શિવજીનું ત્રિશુલ પણ. અરે ઉભો રે, મને એ પણ ખબર છે, ભોળેનાથે મને આ વિષય પણ કહ્યું છે. હું તને મારી નાખીશ તને. સિંધુ, મને પછી મારજે, પહેલા પોતાને તો બચાવી લે. કેમ કે વરદાન લેતા સમય તે ભોળેનાથને એમ તો નતું પૂછ્યું કે એમના ત્રિશુલથી પણ તેજ કોઈ એવું પણ શસ્ત્ર છે જે આ કવચને ભેદી શકે? શું? કયો ઓજાર? પરિશુ. નહીં નહીં નહીં. કોણ છો તમે લોકો? અને આવી રીતે મારી ઊંઘ બગાડવાનો શું અર્થ? મારું નામ મધુ અને આનું નામ કૈતાબ છે જગન્નાથ, અને અમે બંને તમારા શરીરના મેલથી ઉત્પન્ન થયા છે. તો શું જોઈએ છે? તમારું રાજ્ય. અમારામાં હવે તમારી બધી જ શક્તિઓ છે વિષ્ણુ. હવે આ રાજ્ય અમારું થયું. અરે મૂર્ખ, તમારું મૃત્યુ મારા જ હાથમાં લખેલું છે. વિષ્ણુ, મૃત્યુ અમારું નહીં, તમારું મૃત્યુ અમારા હાથે થશે. દુષ્ટ પાપીઓ, તમારી આટલી હિંમત! ઉભારો, હું તમને હમણાં પાઠ ભણાવું છું. બસ બહુ થયું દુષ્ટો, અસંભવ. અમને સુદર્શન ચક્રને હરાવી દીધું. ચક્રમ શસ્ત્રમ અસ્ત્રમ તદુતરે સહસ્ત્રમ નાશમ વિનાશમ અહમ જયી ભવ. My
મારે તરત બાલ ગણેશ પાસે મદદ માટે જવું પડશે. માત્ર એ જ છે જે મને આમનાથી બચાવી શકશે. અરે આ તો ભાગી ગયા, ચાલો એમની પાછળ. કેટલી મજા આવે છે, કેટલું સરસ લાગે છે. જણાવું છું પ્રભુ, જણાવું છું. એ કહે છે, પ્રભુ કેટલા દિવસથી કોઈ મજાનું ખાસ મસ્તી વાળું કામ નથી કર્યું, એટલે કઈ મજા નથી આવતી. અગમ, તું આટલા થોડા શબ્દોમાં આટલું કઈ રીતે બોલી શકે છે? આ મારા માટે આજે પણ આશ્ચર્યની વાત છે. કઈ ના કહીશ અગમ, કઈ ના કહીશ. તારી વાતોનો અર્થ સમજતા સમજતા હવે હું થાકી ગયો છું. બાળ ગણેશ, એની આટલી હિંમત, આવા દો એમને, એમને પણ હેરાન કરીને જ મારીશું. અગમ, લાગે છે તારી મજા કરવાનું કારણ મળી ગયું. બધા અહીંયા આવો. કરે છે, ચોખ્ખું ચોખ્ખું બોલ. જે પણ હોય તું ચોખ્ખે ચોખ્ખું બોલ. મારો મતલબ છે, હું શું બોલવાને. અરે અગમ, તું અહિયાં શું કરે છે અને તમે લોકો કોણ છો? અમે લોકો જે પણ હોય, શું તું આને ઓળખે છે? હા, આ અગમ છે, મારો મિત્ર. કેમ, શું થયું? શું થયું? આ આયો, અમારું માથું ખાઈ ગયો છે. પાછો બોલ્યો, ચૂપ રહે તું. અરે બગમ પણ નથી, હવે કેવી રીતે ખબર પડશે કે આને શું કોણ? બગમ બગમ જા સમજે છે. અરે ઉભો રે અગમ, બગમ ને તો આવવા દે, પછી બોલ. તો ચૂપ. કેમ આટલો ચિંતિત થાય છે તું? હવે તું કોણ છે? હું બદગમ છું અને હું આ ખાવાનું લેવા ગયો હતો. બહુ ભૂખ લાગી હતી ને અમને. ચાલો અગમ, બ્રિંગી, આપણે ખાઈ લઈએ. અરે તમે બંને પણ આવીને ખાઈ લો ને, ખાલી પેટ મરવું સારી વાત નથી. હા ચાલો ખાવાનું ખાઈએ. ચાલો ચાલો ચાલો, ચૂપચાપ અહીં જ ઉભો રહે. આપણે વિષ્ણુને મારવાનો છે અને તમે લોકો અમને હેરાન કરવાનું છોડી દો. હા, અમને હેરાન ના કરો. અમારે કઈ નથી ખાવું, અમારે વિષ્ણુને મારવાનો છે અને પછી અમારે મરવાનું છે. થોપ થોપ થોપ, શું કહ્યું તે? આપણે મરવાનું છે? મરવાનું છે આપણે? કોણ મારશે આપણને? તું કશું નહીં બોલીશ. અરે આ તો ક્યારનો કહે છે? તમારે મરવાનું છે, બાલ ગણેશ તમને મારશે અને તમે લોકો છો કે આટલી વાત સમજતા જ નથી. બિચારો ક્યારનો એક ગળું ફાડી ફાડીને કહે છે. શું કહે છે? કોણ મારશે મને? કોણ? અમને કોઈ નહીં મારી શકે. આ જો વધારે બોલશે ને તો અમે જરૂર મરી જઈશું. તો ચૂપ. કોઈ નથી મારી શકતું અમને. જુઓ, બહુ થયું તમારું નાટક. હવે કોઈ પણ એક વધુ શબ્દ બોલશે
તો વિષ્ણુના પહેલા હું એને મારી નાખીશ. અરે બોલવું જરૂરી હતું. એ બગમ શું બોલ્યો? એ બોલ્યો, એ જુઓ નંદી અને મૂઝક આવે છે. આવો નંદી, આવો મૂઝક, ખાવાનું ખાઓ. પછી બાળ ગણેશે આમને મારવાના પણ છે ને, એના પછી ઘણું બધું કામ કરવાનું છે આપણે. કોણ છે આ લોકો? અરે હા, એ તો પૂછવાનું જ ભૂલી ગયો. કોણ છો તમે બંને? અમે વિષ્ણુના મહેલ થી ઉત્પન્ન. જણાવું છું, ચડો નહીં. એણે કહ્યું, મહેલ થી ઉત્પન્ન થયેલા છો તમે? છી છી, કેટલા મહેલા છો! લાગે છે તમે લોકો અમને હેરાન કરીને છોડશો. જો અમને વિષ્ણુને મારવા દો, એના પછી અમે ચૂપચાપ અહીંથી ચાલ્યા જઈશું. વિષ્ણુને તમે મારી નહીં શકો. આણે કહ્યું ને, ભૂલી ગયા, બાલ ગણેશ એના પહેલા જ તમને મારી નાખશે. રોકાઈ ગયો બોલ ને. હવે તો મારી પણ ઈચ્છા છે કે સાચે જ બાલ ગણેશ અમને મારી નાખે. ત્યાં સુધી આની આવ તો નહીં સાંભળવી પડે. શું શું થયું? એણે કહ્યું, ઉપર જુઓ. મારા ભક્ત જ્યારે મારી પાસે હૃદયથી કશું માંગે છે તો હું એમને આપી દઉં છું. બસ ખાલી શ્રદ્ધા સાચી હોવી જોઈએ. કેમ કે તમે બંને એ સાચી શ્રદ્ધાથી માંગ્યું છે તો હું તમારી ઈચ્છા સાચે જ પૂરી કરીશ. તથાસ્તુ. અમને કોઈ નથી મારી શકતો. કોઈ નહીં. જ્યારે ભગવાન શિવે બાળ ગણેશને પ્રાણ મંત્રથી પુનર્જીવિત કર્યું હતું ત્યારે એમને એ ઘોષિત કર્યું કે કોઈ પણ કામ કરતા પહેલા બાળ ગણેશની પૂજા અનિવાર્ય હશે. જ્યાં સુધી ગણેશજીની પૂજા નહીં થાય ત્યાં સુધી કોઈ પણ કામ સફળ નહીં થાય.
પછી એ કોઈ પણ ભગવાનની કેમ ન હોય. પછી એક દિવસ શું પ્રભુ તમે પણ મને સતાવો છો આ લોકોની જેમ? અચ્છા તો અગમ બગમ અને ભ્રિંગી તને સતાવે છે એ કેવી રીતે? દરરોજ એ મોટા મોટા ગ્રંથ લઈને આવે છે અને મને કહે છે વાંચીને સંભળાવો. તમને તો ખબર જ છે હું તો હજી વાંચવાનું શીખી રહ્યો છું, અને જ્યારે હું ઠીકથી વાંચી નથી શકતો તો આ બધા જ મારી ઉપર હસે છે. હા ઠીક કહ્યું અક્કમ, વાંચશે નહીં તો શીખશે કેવી રીતે? એટલે તો અમે મૂષક મહારાજ માટે ગ્રંથ લઈને આવીએ છીએ. હા, અને મૂષક મહારાજ ગ્રંથના અર્થનો અનર્થ કરી દે છે. આ નંદી કેમ દોડતો આવી રહ્યો છે? પ્રભુ પ્રભુ પ્રણામ પ્રભુ. શું ત્રિપુરા નગરી ઉપર આક્રમણ? આટલી પવિત્ર નગરી ઉપર રાક્ષસોનું આક્રમણ? નંદી, બધા ખણોની યુદ્ધ માટે એકત્રિત કરો અને અમે સ્વયં ત્રિપુરા નગરીને બચાવવા જઈશું. પ્રણામ. આશુ થયું? શું થયું ભગવાન? ભગવાન નંદી, મેં એક ભૂલ કરી છે. ભૂલ તમારાથી? હા નંદી, હું ગણેશનું નામ સ્મરણ કરવાનું ભૂલી ગયો. મેં જ કહ્યું હતું કે કોઈ પણ કાર્ય આરંભ કરતા પહેલા ગણેશની પૂજા કરવી આવશ્યક છે, અને હું સ્વયં જ ભૂલી ગયો. તો આપણે આપણી ભૂલ સુધારવી પડશે પ્રભુ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓફો અગમ, તું શું બોલી રહ્યો છે મને કઈ નથી સમજાતું. ક્ષમા કરજો માતે, એ ભોલેનાથે મને કઈ કામ આપ્યું તું એટલે હું અગમ સાથે નો આવી શક્યો. સારું થયું તું આવી ગયો બગમ, કોણ જાણે ક્યારનો ઉવા ઉવા શું કરી રહ્યો છે. જલ્દી કે શું કામ છે. માતે, અમે નીચે ગામમાં જઈ રહ્યા છીએ, જો તમારે કોઈ સામાન મંગાવવું હોય તો બતાવો, અમે આવતી વખતે લઈ આવશું. ના, મારે કઈ નથી જોઈતું, બસ તમે બંને જલ્દીથી આવી જજો જેથી આપણે બધા સાથે મળીને ભોજન કરીએ. અને તું અગમ, જલ્દીથી બોલતા શીખી જા જેથી હું સમજી શકું કે તું શું બોલી રહ્યો છે. સમજો. આ
અરે કોઈ છે? બધા ક્યાં ગયા? અરે કોઈ છે? અહીંયાના લોકો જરૂર કોઈ મુસીબતમાં ફસાયા લાગે છે. તું ત્યાં ગોત, હું જંગલની તરફ જઈને શોધું છું. અગમ, પેલા શ્વાસ લઈ લે, પછી બોલ. અગમ, તું જઈને બગમને બોલાવી લાવ. અમને કઈ સમજાતું નથી, તું શું કરી રહ્યો છે? નંદી, ભૃંગી, મૂષક, ચાલો. લાગે છે બગમ કોઈ મુસીબતમાં ફસાયો છે. અગમ, ઉઠ અને બતાવ તે છેલ્લે બગમને ક્યાં જોયો હતો. નંદી, ભૃંગી, મૂષક, તમે બધા અલગ અલગ દિશાઓમાં જાઓ અને બગમને ગોતો. અગમ, તું મારી સાથે ચાલ. બાળ ગણેશ, જે કોઈએ પણ આ કર્યું છે તે બહુ જ મોટો અને શક્તિશાળી લાગે છે. હા, અને ગામમાં એકે માણસ નથી પ્રભુ. બચાવ, 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 બચાવ. ઈ મને મારી નાખશે, ઈ મને મારી નાખશે. અરે કોણ મારશે? ત્યાં ડુંગરાની પાછળ. નહીં નહીં નહીં, મને મારી નાખશે, મારી નાખશે. જેણે પણ આ કર્યું છે એ ડુંગરાની પેલી બાજુએ નીચે છે. આપણે ત્યાં જવું પડશે, આ બાબતમાં તપાસ કરવી પડશે. આ તો પાતાળ ભેરવીના રાક્ષસો છે, પણ એ બધાને બંદી બનાવીને કેમ લઈ જાય છે? મને લાગે છે એ લોકો જરૂર આ બધાની બલિ ચડાવવાના છે. જુઓ, આ પાતાળ ભેરવીના રાક્ષસો બહુ જ શક્તિશાળી છે. ભલે ગમે તે થઈ જાય, આપણે એમનો સામનો હિંમતપૂર્વક કરવો પડશે. નંદી, તમે દક્ષિણથી હુમલો કરજો. ભૃંગી, તમે ઉત્તરથી. અને અગમ, તમે પૂર્વથી. પ્રભુ, મારે શું કરવાનું છે? જ્યારે જુઓ ત્યારે મને જ ફસાવી દે છે. આટલા મોટા રાક્ષસનો સામનો કરવા મને જ મોકલી દીધો, એ પણ આગલા દ્વારથી. કોઈ છે? અરે હું કહું છું, અહીં કોઈ છે કે? પાતાળ ભાઈ, અરે કોઈ. નંદી,
સારું થયું તમે મળી ગયા. આ તો બહુ ભયાનક જગ્યા છે. હું અહીં સુધી કેમ પહોંચ્યો છું ખાલી હું જાણું છું. આટલો મોટો રાક્ષસ! એ રાક્ષસિયા, જોઈએ તો અમે મારામારી કરીને સમજાવી શકીએ છીએ, કાં તો પછી તું માને તો અમે તને પ્રેમથી વાત કરીને પણ સમજાવી શકીએ. બોલ, શું પસંદ છે તને? અલ્યા મારી વાત સાંભળ, તે તારી જાતને કોઈ દી જોયો છે? 8 હાથ 4 મોઢા અને 8 શિંગડા? નહીં, ઈ તો હું. આમ રહેવામાં કેવી હેરાનગતિ થતી હશે તને, અને તું પાતાળ ભૈરવીનો સાથ આપી રહ્યો છે જે ફક્ત પોતાના સ્વાર્થ માટે જ કામ કરે છે. એની જો ગરજ પૂરી થઈ જશે તો ઈ તારી મદદ બિલકુલ નહીં કરે. પણ જો તું બાળ ગણેશની શરણમાં આવી જાય તો તે તને ક્ષમા કરી દેશે અને એક સારો માનવી બનાવી દેશે. તારી સમજમાં કંઈ આવ્યું ખરું? ક્યારે છૂટાશ મગમ? બાલ ગણેશ, મગમ તો લોકોને બહાર કાઢ, બાકી હું જોઈ લઈશ. કોની આટલી હિંમત? સામે કોણ છે? કોણ છે? પાતાળ ભૈરવી, આ લોકોને મેં જ સીધા કર્યા છે, અને જો તું અહીંથી ચૂપચાપ નથી ગયો તો તારા પણ આ જ હાલ થશે. બાળ ગણેશ, બાળ ગણેશ, શિવનો પુત્ર બાળ ગણેશ, મારા તો ભાગ્ય જ ખુલી ગયા. હું તો આ નિર્બળ અશક્ત લોકોની બળી ચડાવવાનો હતો, પણ હવે તો હું તારી બળી ચડાવી દઈશ અને સૌથી વધુ શક્તિશાળી બની જઈશ. પછી પૃથ્વીલોક, દેવલોક અને કૈલાશ પર રાજ કરીશ. રાજ! તમને લાગે છે હું તમને બધાને છોડી દઈશ? હું તમને બધાને મારી નાખીશ. તમને લાગતું હશે ને કે મારી વિશાળ રાક્ષસ સેનાને મારીને મને પણ મારી નાખશો, હે ને? તો ઉભા શું છો? મારો 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 ને શું થયું? પાતાળ ભૈરવી, મારા ભક્તો જ્યારે પણ હૃદયથી કઈ પણ માંગે છે તો હું એમને આપી દઉં છું. બસ ફક્ત શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તે સાચી શ્રદ્ધાથી માંગ્યું છે તો હું તારી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. તથાસ્તુ. એય, મોઢું શું જોઈ રહ્યા છો? મારી નાખો આ બધાને. આટલા બધા રાક્ષસ, આમની સંખ્યા તો વધતી જ જઈ રહી છે પ્રભુ. આમને મારતા મારતા તો સાંજ પડી જશે, ત્યાં સુધી તો બહુ ભૂખ લાગશે. ઈ બધી ચિંતા ના કર બ્રિંગી, હું બધું સંભાળી લઈશ. હવે આવશે મજા, મારી દો એને. અરે થોભો થોભો, શું કરી રહ્યા છો? આપસમાં નહીં લડો. બાળ ગણેશને મારો, બાળ ગણેશને મારો. બાપા રે, મારી નાખ્યો, મારી નાખ્યો. મને શું શું નથી કર્યું આ બધા માટે, અને આજે મને જ આય મારી કમર. બાળ ગણેશ, હું તને નહીં છોડું. સારું થયું તારા દૈત્યએ જ તને ઠેકાણે પાડી દીધો. હવે બાકીનું કામ હું જ પૂરું કરી દઉં છું. તને પાતાળ લોક મોકલીને. તું
ઠીક તો છો ને બગમ? બાળ ગણેશની જય! બાળ ગણેશની જય! બાળ ગણેશની જય! બાળ ગણેશ